કેમ છો બાળકો? મજામાં? ચાલો આજે આપણે ધોરણ 1 માં ગણિત વિષય ભણવાનો છે, તો તમે બધા ગણિતની સ્વાધ્યાયપોથી કાઢો. બાળકો, તમને યાદ હોય તો આપણે ગણિતની સ્વાધ્યાયપોથીમાં ચેપ્ટર 8 નું સ્વાધ્યાય લખીએ છીએ. સ્વાધ્યાયપોથીમાં શું કરીએ છીએ? ચેપ્ટર 8 નું સ્વાધ્યાય. તો આપણે ગયા પીરિયડમાં 41 થી 50 ની સંખ્યા જોઈ હતી, યાદ છે ને? મોટી સંખ્યા, નાની સંખ્યા, પછીની સંખ્યા, પહેલાંની સંખ્યા અને વચ્ચેની સંખ્યા લખી હતી. પછી શું કર્યું હતું આપણે? 1 થી 50 ની સંખ્યા દ્વારા બિટ્ટુને સ્કૂલે મોકલાવ્યો હતો, યાદ છે ને? હવે આજે આપણે સ્વાધ્યાયપોથીમાં પાછળના પેજ નંબર 163 પર કરવાનું છે. તો જુઓ બાળકો, શું લખ્યું છે ઉપર? ચાલો ગૃહ કાર્ય કરીએ. તો આપણે સ્વાધ્યાયપોથીમાં પેજ નંબર 163 પર જુઓ. સૌપ્રથમ આપણે સૂચના વાંચીએ, ગણો અને સાચા અંક ઉપર ગોળ કરો. તો જૂઠ ગણવાના છે, એકમ ગણવાના છે અને આપણે જે સંખ્યા સાચી હોય એના પર શું કરવાનું છે? ગોળ કરવાનું છે, બરાબર? તો ચાલો આપણે જૂઠ, દશક અને એકમ આપણે શીખી ગયા ને. જૂઠ, દસ દસના જૂઠ કેટલા હોય, દશક કોને કહેવાય અને એકમ કોને કહેવાય, તો હવે આપણે એનું ગૃહ કાર્ય કરીએ, બરાબર? ચલો તો સંખ્યા ગણીએ. જુઓ, આ દસ દસના બે જૂઠ છે એટલે કેટલા દસ થાય? બે દસ. કેટલા થાય? બે દસ. તો આ દસ, આ વીસ, વીસ પછી અહીંયાથી ગણવાનું 21, 22, 23. તો બગડ તગડ 23 ઉપર તમારે ગોળ કરવાનું, જે સંખ્યા હોય એ સંખ્યા ઉપર ગોળ કરવા. ચાલો એ રીતે બાજુમાં જુઓ, દસ દસના કેટલા જૂઠ છે? ત્રણ જૂઠ. કેટલા જૂઠ છે? ત્રણ. 10, 20 અને 30 એટલે કેટલા થાય? 3 10 થયા. તો 3 10 એટલે કેટલા થાય? 30. તો આમાંથી 30 સંખ્યા ક્યાં લખેલી છે? આ રહી. તો કરો 30ની ઉપર ગોળ. સરસ. એ રીતે બાજુમાં જુઓ, 10 10ના 3 જૂઠ છે એટલે 3 10 થાય એટલે 30. આ 10, આ 20, આ 30. 30 પછી આપણે એકમ ગણીએ. 30 પછી અહીંયાથી ગણવાનું 31, 32, 33, 34, 35 અને 36. તો 36 ક્યાં લખ્યા છે? આ રહ્યા. તો કરો 36ની ઉપર ગોળ. સરસ. ચલો એ રીતે બાજુમાં જુઓ, 10 10ના 3 જૂઠ છે એટલે કેટલા થયા? 3 10. 3 10 એટલે 30. કેવી રીતે? તો કે 10, આ 20 અને 30. 30 પછી એકમ ગણવાના ને. તો ગણો 31, 32, 33, 34, 35, 36, 37, 38. તો 38 ક્યાં લખ્યા છે? અહીંયા. આ રહ્યા. તો કરો 38ની ઉપર ગોળ. આવી રીતના જૂઠ અને એકમ ગણીને જે સંખ્યા હોય એની પર આપણે ગોળ કરવાનું છે. ચલો એ રીતે નીચે. ચલો 10 10ના કેટલા જૂઠ છે? 1, 2, 3, 4, 5 એટલે 5 દશક થયા, બરાબર? તો 5 દશક એટલે 10, 20, 30, 40, 50. તો 50 ક્યાં છે આમાંથી? આ રહ્યા. તો કરો 50ની ઉપર ગોળ. ચલો એ રીતે આ 10 10ના કેટલા જૂઠ છે? 1, 2, 3, 4. 10 10ના 4 જૂઠ છે એટલે કેટલા થયા? 40. 10, 20, 30, 40. 4 દશક એટલે 40. 40 પછી એકમ ગણો 41, 42, 43, 44, 45. ક્યાં લખ્યા છે 45? આ રહ્યા. કરો 45ની ઉપર ગોળ. બરાબર. આ આપણે શું ગણ્યું? દશક અને એકમ, જૂઠ અને એકમ ગણીને સાચી સંખ્યા પર ગોળ કર્યું, બરાબર? ચલો એ રીતે હવે નીચેનું જુઓ, મણકા ગણો અને સાચા અંક સાથે જોડો. આમાં આપણે ગોળ કર્યું, હવે આમાં શું કરવાનું છે? સાચી સંખ્યા સાથે જોડવાનું છે. તો મણકા ગણવાના છે તો જૂઠ પ્રમાણે અને એકમ ગણવાના છે, બરાબર? તો 10, 20, 30. 10 10ના 3 જૂઠ છે ને એટલે 30 થાય. 30 પછી એકમ ગણો 31, 32, 33, 34, 35. તો અહીંયા 35 ક્યાં લખ્યા છે? આ રહ્યા. તો 35 સાથે જોડો, તગડ પાછળ 35. આ રીતે
ચાલો હવે એ રીતે નીચે દસ દસના કેટલા જૂથ છે ત્રણ એટલે કેટલા દશક થાય ત્રણ દશક એટલે ત્રીસ દસ વીસ ત્રીસ ત્રીસ પછી એકમ છૂટા મણકા ગણવાના ને તો ત્રીસ પછી ગણો એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ તો સાડત્રીસ ક્યાં લખ્યા છે આ રહ્યા તો જોડો એને સાડત્રીસ સાથે આ રીતે થઈ ગયું ચાલો એ રીતે નીચે દસ દસના કેટલા જૂથ છે બે એટલે બે દશક એટલે કેટલા થાય વીસ તો આ દસ અને આ વીસ ને એકમ કેટલા છે એક જ છે એટલે દસ વીસ ને આ એક એકવીસ તો એકવીસ ક્યાં લખ્યા છે આમાં આ રહ્યા છેલ્લે તો એને જોડો એકવીસ સાથે ચલો એ રીતે દસ દસના બે જૂઠ એટલે બે દસ થયા એટલે વીસ દસ વીસ પછી ગણો એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ તો ઓગણત્રીસ ક્યાં લખ્યા છે શોધો આમાંથી આ રહ્યા તો એને જોડો ઓગણત્રીસ સાથે ચલો એ રીતે દસ વીસ ત્રીસ ચાલીસ ચાલીસ ને એકતાળીસ બેતાળીસ તેતાળીસ આ રહ્યા તેતાળીસ જોડો તેતાળીસ સાથે ચાલો હવે નીચેનું દસ વીસ ત્રીસ ચાલીસ ચાલીસ પછી ગણો એકતાળીસ બેતાળીસ તેતાળીસ ચુમ્માળીસ પિસ્તાળીસ છેતાળીસ સુડતાળીસ અડતાળીસ ક્યાં છે અડતાળીસ આ રહ્યા તો એને જોડો અડતાળીસ સાથે બરાબર આ શું કર્યું આપણે મણકા જોડીને સંખ્યા સાથે એને જોડ્યા બરાબર ખ્યાલ આવ્યો બાળકો ચાલો બાળકો અહીંયા સુધી થઈ ગયું આપણું હવે આપણે પાછળના પેજ પર જોઈએ પેજ નંબર 164 પેજ નંબર 164 પર શું છે ખૂટતા અંક લખો જુઓ આવી રીતના ચોરસ ખાનું આપ્યું છે એમાં આપણે વચ્ચે વચ્ચે અંક લખ્યા છે બરાબર તો આપણે શું કરવાનું છે એમાં જે ઘટે છે ને અંક તે લખવાના છે તો જુઓ ક્યાંથી શરૂ થાય છે તો કે ચોગડે ચારથી શરૂ થાય છે બરાબર તો ચોગડે ચાર પછી અહીંયા આવશે પાંચ અહીંયા આવશે છ લખો બાળકો મારી સાથે જુઓ ચાર પછી પાંચ પછી છ છ પછી સાત લખ્યા જ છે બરાબર પછી કેટલા આવશે અહીંયા આઠ અહીંયા આવશે નવ અહીંયા આવશે દસ બરાબર હવે બંને એકડા અગિયાર લખ્યા જ છે અહીંયા તો અગિયાર પછી કેટલા આવશે અહીંયા તો લખો અહીંયા બાર તેર ચૌદ લખો છો ને બાળકો આ રીતે લખજો હું લખાવું છું એ રીતે જુઓ અગિયાર અગિયાર પછી બાર તેર ચૌદ હવે ચૌદ પછી કેટલા આવશે અહીંયા તો કે પંદર અને પંદર પછી સોળ બરાબર હવે સોળ સોળની અહીં ઉપર સત્તર સત્તર લખ્યા જ છે બરાબર તો હવે અહીંયા શું લખશું આપણે અઢાર લખો અઢાર ઓગણીસ વીસ આપણે ચારથી વીસ સુધી પૂરું કર્યું જુઓ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ બરાબર અહીંયા સુધી લખ્યું ચલો હવે આગળ લખીએ ચલો વીસ પછી શું આવશે અહીંયા એકવીસ એકવીસ પછી બે બગડા બાવીસ લખો છો ને ચલો બાવીસ પછી ત્રેવીસ લખ્યા જ છે બરાબર તો હવે કેટલા લખીશું આપણે ત્રેવીસ પછી શું આવશે ચોવીસ પચીસ છવ્વીસ બરાબર સત્યાવીસ લખીશું અહીંયા પછી સત્યાવીસની નીચે અઠ્યાવીસ લખ્યા જ છે હવે કેટલા લખીશું અઠ્યાવીસ પછી કેટલા આવે ઓગણત્રીસ ચલો હવે અહીંયા આવશે ત્રીસ અહીંયા આવશે એકત્રીસ લખ્યું જુઓ એકત્રીસ પછી બત્રીસ લખ્યા જ છે તો હવે બત્રીસ પછી કેટલા આવશે તેત્રીસ બરાબર ચલો હવે તેત્રીસ પછીની સંખ્યા લખવાની આપણે અહીંયા આવશે ચોત્રીસ અહીંયા આવશે પાંત્રીસ
અહીંયા આવશે 36, અહીંયા આવશે 37, અહીંયા આવશે 38. જુઓ 32 રેખા છે, 32 પછીની સંખ્યા આપણે લખી 33, 34, 35, 36, 37, 38, 39, બરાબર. હવે કેટલા આવશે 39 પછી? ઉપર કેટલા લખશું આપણે? 40. સરસ. ચલો હવે 40 પછીની સંખ્યા બોલો, લખો 41, અહીંયા આવશે 42, અહીંયા આવશે 43, અહીંયા આવશે 2 × 44. આ રીતે લખવાનું છે. ચલો 44 પછી 45 આવે તો લખ્યા જ છે 45, બરાબર. તો હવે અહીંયા કેટલા આવશે? 45 પછી 46 અને 47. 47 સુધીની સંખ્યા આપણે લખવાની છે 4 થી. જુઓ આ રીતે દેખાય છે ને? લખો તમે બધાએ મારી સાથે, ના લખ્યું હોય તો લખી લો. સરસ. ચાલો હવે જુઓ નીચે સંખ્યા લખો તરત પહેલાંની. જો અહીંયા સંખ્યા આપી છે તો આપણે શું કરવાનું છે? પહેલાંની સંખ્યા લખવાની છે. શું લખવાનું છે? પહેલાંની સંખ્યા. તો અહીંયા કેટલા છે? બગડ ચોગડ 24 છે. તો બગડ ચોગડ 24ની પહેલાં કઈ સંખ્યા આવે તે આપણે લખવાની છે. લીટીની ઉપર લખજો. બોલો ચાલો 24 પહેલાં કઈ સંખ્યા આવે? સરસ. બગડ તગડ 23 લખો. ચલો 29 લખ્યા છે. 29 પહેલે કઈ સંખ્યા આવે બોલો? સરસ. 28 લખો. 28 બગડ આઠળ. ચલો 32ની આગળ કઈ સંખ્યા આવે? 31. 36ની આગળ? સરસ 35. 23ની આગળ 2 બગડા 22. આ આપણે બધું શીખી જ ગયા છે. આગળ પહેલાંની સંખ્યા પછીની સંખ્યા. 39ની આગળ 38. 42ની આગળ 41. 44ની આગળ 43. અક્ષર સારા કરીને લખજો. 46ની આગળ 45. 50ની આગળ 49, બરાબર. આ શું લખ્યું આપણે? પહેલાંની સંખ્યા. હવે શું લખવાનું છે? તરત પછીની સંખ્યા. 21 પછી કેટલા આવે? 22. 24 પછી 25. 29 પછી 30. 33 પછી 34. 37 પછી 38. 42 પછી 43. 45 પછી 46. 47 પછી 48. 25 પછી 26. 49 પછી 50, બરાબર. આ શું લખ્યું આપણે? તરત પછીની સંખ્યા. બરાબર બાળકો, આવડશે ને? ચલો હવે અહીંયા શું છે બાજુમાં? વચ્ચેની સંખ્યા. તો ચલો લખવા માંડો વચ્ચેની સંખ્યા. હવે તો આવડશે. 22 પછી કેટલા આવે? 23. 26 પછી 27. જો વચ્ચેની સંખ્યા લખીએ એટલે 27 પછી 28 આવ્યો ને. 31 પછી 32. 34 પછી 35. 38 પછી 39. 42 પછી 43. 45 પછી 46. 35 પછી 36. 47 પછી 48. 40 પછી 41. 41 પછી 42. થયું બાળકો? આવી રીતના શું લખ્યું આપણે? વચ્ચેની સંખ્યા લખી, બરાબર. ચલો હવે નીચેનું જુઓ. શું લખ્યું છે? ગોળમાં આપેલ સંખ્યા શોધો અને જોડો. જુઓ આ 23 આપ્યા છે ગોળમાં. 23 શોધવાના છે આપણે આ 4માંથી અને એને જોડવાનું છે. તો આ 23ને 23 સાથે જોડો. હવે 42 લખ્યા છે તો આમાંથી 42 ક્યાં છે શોધો. આ રહ્યા તો જોડો 42ને 42 સાથે. હવે એની બાજુમાં 34 ક્યાં છે? 34 શોધો. આ રહ્યા નીચે 34, બરાબર. સમજ પડી બાળકો? આપણે આમ ચેપ્ટર 8માં શું શીખ્યા આપણે? 21થી 50 સુધીની સંખ્યા. આ ચેપ્ટર આપણું અહીંયા પૂરું થાય છે. બાળકો આજનું તમારું હોમવર્ક શું છે? તો ગણિતની સ્વાધ્યાયપોથીમાંથી પેજ નંબર 164 તમારે ઘરકામની નોટમાં એકવાર લખવાનું છે. કેટલી વાર? એકવાર.
આજે છે ને પ્રશ્ન 4 અને પ્રશ્ન 5 જ લખવાનો છે બરાબર તમારે શું લખવાનું છે પ્રશ્ન 4 અને પ્રશ્ન 5 બે તમારે ઘરકામની નોટમાં એકવાર લખવાનું છે બરાબર યાદ રહેશે ને બાળકો જેનું બાકી હોય એ આ પૂરું કરી નાખે